નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. ચોપાટમાં ખાસ કરીને આપણે જ્યારે વાત કરતા હોય છે સાંપ્રત પ્રવાહની અને રાજકારણના જે આંટીગૂટી છે તેની વાત કરીએ છીએ, ત્યારે આજે આપણે ખાસ વાત એ કરવી છે કે તાજેતરમાં દેશના વડાપ્રધાન તરફથી જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો, 95 મિનિટ લાંબો ઇન્ટરવ્યૂ, એમાં જુદા જુદા વિષયોને તારવવામાં આવ્યા અને તેમાં એક સવાલ ખેતી વિષયક પણ પૂછવામાં આવ્યો હતો અને ત્યારે વડાપ્રધાન તરફથી તેનો પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યો છે. તો તે જ આજે આપણો વિષય છે, જેને આપણે પીએમનો ખેડૂત પ્રેમ આ વિષય તરીકે આપણે ચોપાટ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે. ત્યારે આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલ. હિતેન્દ્રભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જ કોંગ્રેસના નેતા જયેશ ગીડિયા આપણી સાથે છે, આપનું પણ સ્વાગત. નીતિ વિશ્લેષક એવા મહેન્દ્ર પંડ્યા આપણી સાથે છે. મહેન્દ્રભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગુ છું. કેન્દ્રની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ કોંગ્રેસના 60 વર્ષનો જે પીરિયડ કહી શકાય અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસનકાળ, જેમાં અટલ બિહારી વાજપેયીજીનો કાળ પણ આવી જાય છે, અન્ય કેટલીક પાર્ટીઓનો કાળ પણ આવી જાય છે, અને છેલ્લા 4.5 વર્ષનો જે ગાળો છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ગણાય છે, સિદ્ધિઓ કઈ કઈ? સમગ્ર દેશની કે રાજ્યની વાત કરીએ તો ગુજરાતનો છેલ્લા 25 વર્ષનો વિકાસ, વિકાસના રોલ મોડલ તરીકે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે હરણફાળ ભરી હતી અને એના આધારે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે પ્રોજેક્ટ થયા, એમનો ઝંઝાવાતી પ્રવાસ થયો અને ગુજરાતના વિકાસના આધારે, ગુજરાતના જેવો વિકાસ અમારા રાજ્યોમાં પણ થાય એ આધારે સમગ્ર દેશમાં એની સ્વીકૃતિ બની અને આજે અનેક અમે અનેક બાબતોમાં આપણે એ એમના નિર્ણયો જોઈ શકીએ છીએ. આજે જ્યારે આપણે માત્ર કૃષિની વાત કરતા હોય તો સ્વામિનાથન કમિટીના ભલામણની વાત, યુરિયા ખાતરને નેમ કોટેડ કરવાની વાત, બંધ પડેલી 99 જેટલી નાની સિંચાઈ યોજનાઓને પુનર્જીવિત કરવાની વાત, સોઇલ હેલ્થ કાર્ડનું કામ પૂરું કરવાની વાત, ખેડૂતોને સ્વામિનાથન કમિટીની ભલાણો પ્રમાણે નિયમિત ઋણ મળે, ઓછા વ્યાજે ઋણ મળે, ઋણ મુક્ત થાય એની વાત, અનેક અનેક ક્ષેત્રોમાં આપણે એમાં ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરી શકાય એવા પ્રયત્નો કર્યા છે અને એને આધારે નાના નાના અનેક નિર્ણયો બીજા કરીને પણ, ધારો કે MSPની ખરીદીની હોય, પાક વીમો આપવાની વાત હોય, તો અનેક અનેક નિર્ણયો કરીને આપણે ખેડૂતોને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે અને ઘણા સમયથી પેન્ડિંગ કામોને ટૂંકા સમયમાં પૂરા કરવાના 14મા મે મહિનામાં સરકાર આવી પછી એનો અભ્યાસ કરતા કરતા, જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં નીતિઓ બનાવતા બનાવતા એના આના પ્લાનિંગ થતા થતા 16-17માં આપણે એ શરૂ કરી શક્યા. 1-2 વર્ષનો સમય મળ્યો, એમાં આપણે ઘણું બધું કામ એમાં કર્યું છે અને એને આધારે ખેડૂતોની આવકને વધારવાનો પ્રયાસ થયો છે. સિંચાઈનું પૂરતું પાણી મળે, નિયમિત ઇનપુટ્સ મળે. આપે જે રજૂઆત કરી છે અહીંયા હું આપણે અટકાવવા માંગીશ. આપે ખૂબ જ સારી રજૂઆત કરી છે અને એવા ઘણા બધા કામો છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ થયા છે, તેમાં કોઈ બેમત નથી. પણ એક પ્રશ્ન એ થાય છે કે જો પાણીનો પ્રશ્ન હોય, સિંચાઈની સગવડ ના મળતી હોય, અત્યારે જ્યારે શિયાળો પાક લેવાનો મામલો હોય, એવું શા માટે સરકાર તરફથી કરવું પડે કે જે નહેરો છે તેના ઉપર પોલીસ ફોર્સ કે પછી જવાનોને બેસાડવા પડે? નિહલભાઈ, એ આજે આપણે આખો ગુજરાત જાણે છે કે ચાલુ વર્ષે અછતનું વર્ષ છે. 95 જેટલા તાલુકાઓને આપણે અછતગ્રસ્ત જાહેર કરવા પડે, એટલે ઇટ ઇઝ પ્રુવન ધેટ કે આપણે આ વર્ષે વરસાદનું પ્રમાણ નિયત કરતા 50% ઓછું છે. લગભગ 181 જેટલા ડેમોમાં પાણી બિલકુલ નથી અને જ્યાં જગ્યાએ પાણી છે, 215 ડેમોમાંથી જેટલા ડેમોમાં પાણી છે ત્યાં પણ 25%, 30%, 35% પાણી છે. આજે આવા સંજોગોમાં પીવાનું પાણી એ સરકારની પ્રાયોરિટી હોય, સરકારની પ્રાયોરિટી તો હોય, જનતા જનાર્દન પણ સમજે છે કે જળ એ જીવન છે અને આપણે જો પાણી નહીં હોય તો જીવી નહીં શકીએ. એવા સંજોગોમાં ખેડૂતોની માગણી વ્યાજબી છે, સિંચાઈનું પાણી મળવું જોઈએ, પણ પીવાના પાણીની વ્યવસ્થાનું આગોતરું આયોજન પણ કરવું પડે અને એટલા માટે નર્મદા ડેમમાં પાણીની વ્યવસ્થા હોવા છતાં આપણે કેનાલમાંથી કમાન્ડ એરિયા બહારના વિસ્તારમાં લિફ્ટ કરીને, ચોરી કરીને પાણી લેવાનો જો પ્રયત્ન થાય તો ખેડૂતો કઈ એમાં એમનો ઈરાદો ખોટો નથી હતો, એની જરૂરિયાત છે. એનો મોંઘા મૂલો પાક જો બળી જતો હોય તો એ એનકેન પ્રકારે પાણી લઈને એનો બચાવવાનો પ્રયાસ કરે છે, એ ખોટું પણ નથી થતું, એ દેશની ઇકોનોમીમાં મદદરૂપ પણ થાય છે, એની પોતાની સર્વાઈવનેસ તો આવે છે. પણ તમારા ઉપર તો એવો પણ આરોપ લાગે છે કે જ્યારે જો પછી એ પાક નથી થતો, જ્યારે એ પાક નથી થતો તો ત્યાર પછી પાક વીમો મંજૂર પણ નથી થતો. નહીં, એ તમારી વાત સાચી છે. પાક વીમાના સંદર્ભમાં 2 વર્ષમાં આપણે એક નવો અભિગમ હતો, લાર્જ સ્કેલ ઉપર પાક વીમો મળે
અનેક આયામમાં મળે. ભૂતકાળમાં આપણે પાક વીમો લેતા હતા, અત્યાર સુધીના અનુભવ એવા છે કે 300 થી 600 કરોડ સુધી પાક વીમો સમગ્ર ગુજરાતના ખેડૂતોને મળતો હતો. આજે જ્યારે લિમિટેડ વિસ્તારમાં મળતો હતો, 50% કરતાં વધારે જ્યારે અછત આવે ત્યારે જ મળતો હતો, આખા તાલુકામાં અછત આવે ત્યારે જ મળતો હતો. એમાંથી જે વિસંગતતાઓ છે દૂર કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ગામને એકમ બનાવ્યું, એક જ ગામમાં ત્યાં અનાવરી ઓછી થાય, 50 નહીં 33% અછત આવે તો પણ પાક વીમો મળે. એનું પાક વીમોનું પ્રીમિયમ છે તે 5% થી 15% હતું, અત્યારે 1% થી 5% કર્યું છે. આજે એના એના જે સહાયના ધોરણો છે વધાર્યા છે. બિલકુલ, વરસાદ 31 જુલાઈ સુધીમાં બિલકુલ વરસાદ ના આવે, વાવણી લાયક વરસાદ ન થાય તો પણ વીમો મળે. વરસાદના અભાવે પાક ફેલ જાય તો પણ મળે. ફરી એકવાર હું આપની પાસે આવીશ, આપણે સમય ધ્યાનમાં લઈને ત્રણે ત્રણ કેસને આપણે ન્યાય આપવાનો છે. બિલકુલ, ફરી એકવાર આપની પાસે આવીશ. પણ સવાલ એ પણ છે કે જો અછતગ્રસ્ત જે તાલુકા જાહેર કરવાની બાબત હોય તો પછી એક સમય નહીં પરંતુ ટુકડે 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 જાહેર થાય, એમાં પણ ક્યાંક ખેડૂતો મૂંઝાતા હોય છે. જયેશભાઈ આપની પાસે આવું છું. ખેડૂતના આટલા બધા પ્રશ્નો છે, ડુંગળીના ભાવની વાત કરીએ, ટામેટાના ભાવની વાત કરીએ, બટાટાના ભાવની વાત કરીએ, આ બધામાં જ્યારે એને પડતર પણ ના પરવડતી હોય તો પછી કોંગ્રેસ આટલી ચૂપ કેમ છે? કોંગ્રેસ બિલકુલ ખેડૂતોનો અવાજ ઉઠાઈ રહી છે. અને તમે જે આ કાર્યક્રમનું નામ આપ્યું છે ને કે ભાજપ ખેડૂત પ્રેમ, તો મારું ભાજપ પીએમ નો ખેડૂત પ્રેમ નહીં, પીએમ નો દંભી ખેડૂત પ્રેમ. આ તમારે એનું આપ તમે એવું કહી શકો છો? હા, હું કહી શકું છું. એટલા માટે દંભી, એટલા માટે કે 2014માં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન બન્યા એની પહેલાના ભાષણોમાં એમણે જાહેર સભામાં કીધું હતું કે ભાઈઓ બહેનો, મારું પહેલું કામ પહેલી કેબિનેટ મિટિંગમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને પહેલાં પહેલો હું આ નિર્ણય લઈશ. આ વાયદા વચનો એટલા બધા કર્યા હતા 2014માં, એનો કોઈ હતુંપતું નથી અને ખેડૂતો બેહાલ થઈ ગયા છે. તમે જો ખેડૂતોને પણ ઉત્તર પ્રદેશમાં એ જ ભારતીય જનતા પાર્ટીએ દેવું માફ કર્યું. ઉત્તર પ્રદેશમાં એ જ ભારતીય જનતા પાર્ટીએ દેવું માફ કર્યું. નહીં નહીં, મારે સાંભળો, એ તો લિમિટેડ દેવું માફ કર્યું છે. ખેડૂતો દેવું માફ તો ગુજરાતમાં સરકાર બની, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સરકાર બનીને એ ત્રણે ત્રણમાં 3 દિવસની અંદર ત્રણ રાજ્યમાં અમારા અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ કીધું હતું કે 3 રાજ્યમાં સરકાર બનશે તરત દેવો માફ કરવામાં આવશે. તરત દેવો માફ કરી નાખ્યા અને મોદી સરકારે શું કર્યું? લાઠીઓ અને ગોળીઓ વરસાવી આ તાત, આ હિન્દુસ્તાનના તાત રાત્રે દિવસે કાળી મજૂરી કરીને મરી ગયા. પણ મોદી સરકારને એનો અહેસાસ નથી, કારણ કે ઉદ્યોગપતિઓને દલાલ તરીકે સરકાર કામ કરી રહી છે. કોંગ્રેસ માને છે કે આ ઉદ્યોગપતિઓની એ સરકાર છે. મહેન્દ્રભાઈ, આપણે 3 લાખ કરોડ ઉદ્યોગો દેવાનો માફ કર્યા. અરે ભાઈ, આ હિન્દુસ્તાન 70% ખેડૂત ખેતી કરે છે, તમે દેવા કેમ માફ નથી કરતા? એના તમે શું બગાડ્યું ખેડૂતો હોય તમારું? જી, ચલો આ જ વિષય આગળ વાત કરીશું. મહેન્દ્રભાઈ આપની પાસે આવું છે, નીતિ વિશ્લેષક તરીકે મારે ખાસ જાણવું છે કે શું હવે ખેડૂતોને ક્યાંક એવી સરકાર તરફથી જ, કારણ કે ક્યાંક ને ક્યાંક જોવામાં આવે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, પરંતુ પોતાની જે વોટ બેંક છે તેને છોડી નથી શકતા, જે પ્રમાણે અફીણ અને ગાંજાનું જે પ્રમાણે વ્યસન લાગતું હોય છે એમ ખેડૂતોને પણ ક્યાંક વ્યસન છે કે જો આ સરકાર આવશે અને દેવું માફ કરશે એટલે એ ભરવા માટે શક્તિમાન હોય તેમ છતાં પણ દેવું ભરતો નથી. આ વાત કેટલી સાચી, આપ શું માનો છો મહેન્દ્રભાઈ? અહીંયા હું એટલું જ કહીશ કે બંને રાજકીય પક્ષ પોતપોતાની રાજકીય ખીચડી પકાવવા માટે જે માફી અથવા એક નાણાકીય સંસ્થામાં હોવાના કારણે એવું કહીશ કે નાણાકીય ગેરશિસ્ત ફેલાવવાનો જે હિન્દુસ્તાનમાં પ્રયાસ થઈ રહ્યો છે, કોઈ પણ પાર્ટી હોય, જેમ આપે કહ્યું કે ભાઈ ઉત્તર પ્રદેશની સરકારે માફ કર્યા, કોંગ્રેસે આક્ષેપ કર્યો કે લિમિટેડ દેવા માફ કર્યા, એના પછી એ જ કોંગ્રેસે બીજા 3 રાજ્યોમાં માફ કર્યા. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણો સૈદ્ધાંતિક સવાલ એ છે કે જો દેશમાં આવી રીતે નાણાકીય ગેરશિસ્તને પ્રલોભનો આપી અને પોતાની રાજકીય ખીચડી પકાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આ દેશ હંમેશા દેશના ટેક્સ પેયરોના નાણાં આ પ્રકારની માફીઓમાં વેડફી અને વાસ્તવિક દેશની પ્રગતિનું કામ અટકી જાય છે. અહીંયા કદાચ આપના સવાલમાં આગળ વધીને હું કહીશ, કારણ કે એક નાણાકીય સંસ્થા તરીકે દરેક માફી વખતે અમે લોકો મનોમંથન કરીએ છીએ કે આની આખરી રિઝલ્ટ શું. ખરેખર એક નાણાકીય ડિસિપ્લિન ડેવલપ કરી અને જે કોઈ બી સેક્ટર હોય, એગ્રીકલ્ચર સેક્ટર હોય, એમએસએમઈ સેક્ટર હોય, જો એમને કોઈ પણ પ્રકારની માફી, રાહત કે સહાય આપવી હોય તો સૌથી વધારે નાણાકીય શિસ્ત પાળતા લોકોને એ પ્રકારની માફી, સહાય કે રિબેટ આપવાની જો કોશિશ કરવામાં આવે, જો એવું કંઈક વિચારવામાં આવે
સરકાર દ્વારા નિરપેક્ષ રીતે કોઈપણ રાજકારણ વગર તો કદાચ દેશના હિતમાં વધારે હશે એવું અમારું માનવું છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, આપણી પાસે આવું છે, ખાસ એ જાણવું છે કે જો વાત કરવામાં 3 રાજ્યોમાં જે પ્રમાણે કોંગ્રેસની જીત પણ હાંસલ થઈ ને ત્યાર પછી કેટલાક 24 મારી પાસે જે આંકડો છે 28 કલાકમાં 58 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી તરીકે તમારી એ મુદ્દે શું લાગણી છે, શું પ્રતિક્રિયા છે? મારે કેવું, સ્વામીનાથન રિપોર્ટનો 2014નો રિપોર્ટ પણ મોદી સરકારે સ્વીકાર્યો નથી, આ શરમની વસ્તુ કહેવાય. ખેડૂતોની વાત કરતી ભાજપ સરકારે મારા વિધાન જેશભાઈ આપની પાસે હું આવું છું, પહેલા એમનો જવાબ આપણે લઈ લઈએ. એમને પૂછો કેમ ના સ્વીકાર્યો, ખાલી એટલું પૂછો ને. પણ હિતેન્દ્રભાઈ પૂછીએ છે, આપણે એમને પૂછીએ છે. હિતેન્દ્રભાઈ, જયેશભાઈ, આમાં તમે ખોટા પડવાના છો. નહીં, તમે સ્વામીનાથન કમિટી કેમ ના સ્વીકાર્યો એમ કાઈ વાત કરો, ખાલી બીજું કંઈ નહીં. હું એજ કહું છું તમને, સ્વામીનાથન કેમ ના સ્વીકાર્યો એ વાત કરો ખાલી, બસ. સ્વામીનાથન કમિટી, સ્વામીનાથન સાહેબ એક મોટા કૃષિ વૈજ્ઞાનિક હતા. તમે કેમ ના રોકો એમ કોને, કેમ ના, બીજું કઈ નહીં. હું પૂછું, મને વાત કરો. ઘણા સમયથી એ આ ક્ષેત્રમાં હતા, પણ એનો ઉપયોગ કરવાનું કામ માત્ર અટલ બિહારી વાજપેયીજીએ કર્યું, અને એમણે ઓર્ગેનિક ખેતી અને સોઇલ હેલ્થ કાર્ડનું કામ શરૂ કર્યું. એમને એમ લાગ્યું કે આ ક્ષેત્રમાં સારું કરવા માટે સ્વામીનાથન કમિટી બનાવવાનું કામ, સ્વામીનાથન કમિટી રચવાનું કામ વાજપેયીજીએ કર્યું. અરે ભાઈ કેમ ના સ્વીકાર્યો વાત કરું, સાંભળો કર્યું તું, સાંભળો તો જન્મ ગયો તારા પાર નીચેની ધરતી સરખી થઈ જશે. બાબુ ભણવા ગયો, તમારા બાબુ મધુ તમારા પાર નીચેની ધરતી સરખી થશે. સ્વામીનાથન રિપોર્ટ કે છે, સાંભળો, 2004 માં સ્વામીનાથન કમિટી ગઠન થયું, અને 2006 માં એનો રિપોર્ટ આવ્યો. 2014 સુધી તમારે શું કર્યું, થોડી વિધિ તમારી સરકારે શું કર્યું, જવાબ આપો. તમને ખબર નથી સ્વામીનાથન કોણ હતા? આ દેશ આખી રીતે મરી રહ્યા છે. બોલો, આપો જે કરી રહ્યા છે. સ્વામીનાથન કમિટીની એક ભલામણ બોલો, એક ભલામણ બોલો. તમે કેમ નથી બોલો? સ્વામીનાથન કમિટીની એક ભલામણ બોલો. તમે પહેલા હું મારી પાસે હતી. ચલો કમિટીની આપણે આગળ વાત કરીએ છીએ. જયેશભાઈ માહિતી એમ બોલો, બે બોલો. આપની પાસે આવું છું હિતેન્દ્રભાઈ, હું આપની પાસે આવું છું. મારે મારે એક મહત્વનો સવાલ આપને પૂછવો છો. જયેશભાઈ, જયેશભાઈ તમારી પાસે હું આવું છું. હિતેન્દ્રભાઈ, હા હિતેન્દ્રભાઈ આપની પાસે આવું છું. બિલકુલ આપણ શાંત પડો. જયેશભાઈ, જયેશભાઈ તમને જવાબ મળી જશે. હિતેન્દ્રભાઈ હું આપને પૂછું છું. તમને નહીં, ફાલતુ જવાબ આપો. બધા જવાબ આપો. જયેશભાઈ જયેશભાઈ તમારો વારો આવશે, તમારી પાસેથી આપણે જવાબ લઈશું. હિતેન્દ્રભાઈ એક મહત્વનો સવાલ મારે એ જાણવો છે. સૌથી પહેલા સ્વામીનાથન કમિટીનું ગઠન 2004 માં થયું હતું. પહેલો રિપોર્ટ 2005 માં આવ્યો, ફાઇનલ રિપોર્ટ 2006 માં આવ્યો. 2006 થી 2014 સુધી જયેશભાઈ શું કરતા તારો જવાબ આપે? 14 માં કેમ કે જવાબ માંગે? 6 માંથી તમે બોલ તો નહીં, તમારી પાસે આવું છું. તમે શું કર્યું જયેશભાઈ? આપણે એમને ઓડિયન્સને જવાબ આપવા દો. તમારી પાસે આવું છું ભાઈ. તમે તમે ડિસિપ્લિન રાખો ભાઈ. જયેશભાઈ તમારી પાસે આવું છું. જયેશભાઈ ડિસિપ્લિન રાખો ભાઈ. જયેશભાઈ તમારી પાસે હું આવું છું. હિતેન્દ્રભાઈ આપ આપનો વેટ નહીં રહે, સમજી લો. હિતેન્દ્રભાઈ આપ આપનો જવાબ આપો. ચાલો, 2004 થી 2006 માં ફાઇનલ રિપોર્ટ આવ્યો, 14 સુધી શું કરતા હતા? એક કો લખી રાખો, તમે જવાબ પર તમે લખો, બધું લખ્યું તમે લખો ને, તમે જવાબ આપો ને. બે તમે મને સ્વામીનાથન એટલું જ કહો ખાલી, કેમ રોક્યા? સ્વામીનાથન કમિટી નો મુદ્દો આપણે અહીંયા રહેવા દઈએ છીએ. આગળ એક મારે આપણી પાસે હું આવું છું. હિતેન્દ્રભાઈ એક મહત્વનો સવાલ મારે જાણવો છે. હું પેલા દેવા માફીની વાત કરું. ચાલો આપી દો, જવાબ આપી દો. ચાલો તમે વચ્ચે ના બોલતા જઈશ. કોંગ્રેસ દેવા માફી ના નામે ખેડૂતો ના નામે મગર ના આંસુ સારે છે. 2008 માં દેશનું દેવું જયારે 6,60,000 કરોડ હતું, ત્યારે 72,000 કરોડ માફ કર્યું. 2008 ના એન્ડ માં માફ કર્યું, ખેડૂતના ખાતામાં આવ્યું. 2011 માં ખેડૂતને 72,000 ની સામે 39,000 કરોડ વ્યાજ ભરવું પડ્યું, કારણ કે બેંકોને જ્યાં સુધી એના ખાતામાં પૈસા ના આવે ત્યાં સુધી એ વ્યાજ ચડાવે. નંબર એક. નંબર બે, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ, આપણે કોંગ્રેસ એકલાની વાત નથી કરતા, જેણે પણ દેવું માફ કર્યું છે, ખેડૂતોને મદદ કરવાનો જેને પ્રયાસ કર્યો છે એને અભિનંદન છે, પણ એની નિષ્ઠા સાચી હોવી જોઈએ અને ખેડૂતોને પૂરતો એને ન્યાય મળવો જોઈએ. 6,000 કરોડ રૂપિયા તામિલનાડુના હતા, એમાંથી આજે 3,500 કરોડ રૂપિયા જિલ્લા બેંકો સહકારી બેંકોને આપવાનું એને નક્કી કર્યું, અને 5 તબક્કામાં 700 કરોડ. આવા સ્થિતિમાં જિલ્લા સહકારી બેંકોની તરલતા તૂટી ગઈ, સાચા ખેડૂતોને લોન મળવાનું બંધ થઈ ગયું. એક એના પછી પંજાબ અને કર્ણાટકના દેવામાં આપ્યા. પંજાબમાં
ખેડૂતોના તમામ દેવા માફ કરી દઈશું એવી વાત આ કોંગ્રેસની જુઠ્ઠી સરકારે કરી દીધી. કર્ણાટકમાં એ જ રીતે એને કીધું કે ખેડૂતોના તમામ દેવા માફ કરી દઈશું. આજે મારે પૂછવું છે, પંજાબના મુખ્યમંત્રી જિલ્લે જિલ્લે કેમ્પો કરે છે અને બે વર્ષ થવા આયા હજુ 25% લોકોના દેવા 25% વિસ્તારના દેવું તો 10% જ માફ કર્યું છે. એને નિયમ લાયા છે કે 1 એકર થી નીચેના પહેલા માફ કરીએ. વાત કરે છે કે 2 લાખ સુધીનું દેવું માફ કરીશું. 1 એકર ને લોન આપવાની મર્યાદા મહેન્દ્રભાઈ 50,000 છે. 1 એકર ને લોન આપવાની મર્યાદા 50,000 અને કહેશે 1 એકર સુધીનું માફ કરશું અને 2 લાખ સુધીનું માફ કરશું. આવા હથેળીમાં ચાંદ બધાઈને ખેડૂતોને છેતર્યા છે. હજુ સુધી પંજાબના ખેડૂતો રોવે છે. કર્ણાટકમાં 8% લોકોના 10% લોકોના દેવા માફ થયા છે અને ખેડૂતોને વ્યાજ ચડે છે. અને ત્રીજી વાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન 1, 2, 3, 10 ગણીને દેવા માફ કરતા હતા. કેટલા લોકોને માફ કર્યા ભાઈ? 2 લાખની મર્યાદામાં માફ કરશું. 31/8/2018 પછીના દેવા માફ. મહેન્દ્ર મહિનો ગણી આપે કે 31/8/2018 પછી કોણ માફ કરશે? જયેશભાઈ ટૂંકમાં આપણી વાત પૂરી કરો, મારે પ્રત્યુત્તર જોઈએ છે. જયેશભાઈ પાસે પોતાનો જનાધાર ઘટી ગયો છે એટલે ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે. મહેરબાની કરીને હવે ઉલ્લુ ના. ચાલો ચાલો આપની વાત સાંભળી લીધી જયેશભાઈ. તો મત મેળવવા માટે નહીં, મહારાષ્ટ્રની સરકારે માફ કર્યા. આપની પાસે આવું છું કે ચાલુ સરકારમાં માફ કર્યા. ચાલો હિતેન્દ્રભાઈ આપની વાત સાંભળી લીધી. માફ કર્યા. સમયની મારી પાસે મર્યાદા છે. આપની વાત, ખેડૂતને 25,000 મળે, જેને ભર્યું છે એને મળે, બાકી છે એને મળે અને સૌને 25,000 સરખા મળે ને એવી વ્યવસ્થા કરી. અને એ બધા કરતા દેવું માફે કાયમી વ્યવસ્થા નથી. ભારતીય જનતા પાર્ટી સરકાર ખેડૂતના દીકરાને ક્યાંય ભીખ ના માગવી પડે, પોતાના પગ પર સમાનભેર ઉભો રહે અને એની આવક વધે એવો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આવનારા દિવસોમાં એના કરતા પણ સારા પ્રયાસ રીતે અમે સારી વાત લઈ અને ખેડૂતો. ચાલો હિતેન્દ્રભાઈ, આપે બિલકુલ આપે સ્પષ્ટ વાત કરી કે દેવા માફી એ એકમાત્ર ઉકેલ નથી. આ જ મુદ્દે મારે જાણવું છે કે જો દેવા માફી એકમાત્ર ઉપયોગ ઉપાય નથી, જયેશભાઈ આપની પાસે આવું છું, તો પછી કોંગ્રેસને એ ખબર નથી કે કઈ રીતે 3 રાજ્યોમાં દેવા માફી કરવામાં આવી? એવું છે, આર્થિક અસર કેવી પડશે? હમણાં હિતેન્દ્રભાઈ બોલ્યા કે હમણાં કથા કરી એટલે કોંગ્રેસે માફ કરી, બરોબર છે. હવે સાંભળો કે કોંગ્રેસ આટલી તબક્કે માફ કરી, બીજેપીએ નરેન્દ્ર મોદી સરકારે 3 લાખ કરોડ ઉદ્યોગપતિનો દેવા માફ કર્યા છે. વિચાર કરો, એમને આ ઉદ્યોગપતિ સરકાર છે અને ખેડૂતોને સરકાર અમે માફ કર્યા તો કે 1 લાખ 2 કર્યા 1 વીઘામાં કર્યા. અરે ભાઈ કર્યા તો કરા ને ઉદ્યોગપતિઓને કરતા આ 70 જે ખેડૂત ખેતીપ્રધાન દેશ છે એના દેવા માફ કર્યા છે અને એ અને અને એ લોકોનું જીવન નિર્ભર ખેતી ઉપર હોય છે. શેના માટે નહીં કરવાના? ઉદ્યોગપતિઓ દલાલો તો દુનિયા 1,000 રૂપિયા કમાતા હોય છે, આડાવડા કરીને, ટેક્સ ચોરી કરીને. કોંગ્રેસનો એક મુદ્દો મને ગમે છે કે જયારે 1965નો ગાળો હતો, ખાસ કરીને મંદરભાઈ બહુ મહત્વની આ બાબત છે, 1965નો ગાળો કે જયારે આપણે અમેરિકાથી લાલ ઘઉં આયાત કરવા પડતા હતા, સ્ટીમરો અને સ્ટીમરો આયાત કરવા પડતા હતા, પરંતુ એ જ જે હરિત ક્રાંતિ લાવવાનો જે શ્રેય છે એ પણ કોંગ્રેસને જાય છે તે આપણે ભૂલવું ના પડે. પરંતુ આજે જો વાત કરવામાં આવે તો ફરી પાછી સ્થિતિ એવી છે કે જે ખેડૂત છે તે દેવાદાર બની રહ્યો છે અને તેને જ કારણે ક્યાંક મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી ગુજરાત હોય, આત્મહત્યાનું પ્રમાણ એ હવે રોજિંદું બની ગયું હોય તેવું માનવું છે. આરબીઆઈની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે, રિઝર્વ બેંકના પગલાંની વાત કરીએ, બેંકોની નીતિની વાત કરીએ, તો એક નીતિ વિશ્લેષક તરીકે મહેન્દ્રભાઈ એ જાણવું છે કે આ જે રીતે અચાનક 8 લાખ કરોડનું દેવું માફ કરી દેવું, આ શું સારી હેબિટ કહેવાય? બેશક આપે જે વાત કરી, રાજકીય પક્ષાપક્ષી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એને કદાચ આપણે બાજુ પર રાખીએ, પણ એક તટસ્થ વ્યૂ તરીકે 1965 ની એક અલગ પરિસ્થિતિ હતી. બેશક દરેક સરકારોએ પોતપોતાના સમયગાળામાં પ્રયાસ પોતાના સમજ પ્રમાણેના પ્રયાસો કર્યા છે. સૌથી પહેલા દેવા માફીની શરૂઆત પણ કદાચ એના પછીના ગાળામાં થઈ. બેઝિક નીતિ વિષયક બાબતો એ હતી, બેશક દરેક ખેડૂત હિન્દુસ્તાનનો તાત સપોર્ટ માટે દાવેદાર છે. આ પ્રમાણેની માફી જેમ કદાચ ભાજપના નેતા બી કહી ચૂક્યા અને કદાચ કોંગ્રેસના નેતા પણ મારી સાથે એગ્રી થશે કે માફી એ પરમેનન્ટ ઉપાય નથી. ખરેખર ખેડૂતોને જો આગળ લાવવા હશે તો ખેડૂતોને પોતાના સાધનો વ્યાજબી કિંમતે મળે, કોમ્પિટિટિવ રેટ પર મળે,
એ લોકોને એમનો રો મટીરિયલ અથવા તો જે પેદાશ માટેની સુવિધાઓ છે એ સસ્તી અને સારી મળે, સારી નહેરની વ્યવસ્થાઓ થાય, સમયસર પિયત મળે અને એ લોકોને પોતાના ઉત્પાદનની વ્યાજબી આવક મળે એ પ્રકારની કંઈક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કદાચ છેલ્લા પોલિટિકલ સમીકરણોને આપણે વિચારીએ તો એક પક્ષે યુપીમાં દેવું માફ કર્યું, બીજા પક્ષોએ બીજા ત્રણ રાજ્યોમાં માફ કર્યું, અને અત્યારના જો સમાચારપત્રોનો રોજ અભ્યાસ કરવામાં આવે તો હવે એક હોડ લાગેલી છે કે કોણ દેવા માફી કરીને કોણ સરકાર બનાવશે. દેવા માફી અને સરકાર બનાવવી એ બે વચ્ચે બહુ જ અંતર છે. જો આ જ પ્રમાણેની ટ્રેડિશન ચાલુ રહેશે તો ભારત છેલ્લા કેટલાય વર્ષોથી આ માફીના રાજ્યમાં જ જીવશે. મિત્ર, હું આપને પૂરતો ટાઈમ આપીશ અને આપના દરેક સવાલનો જવાબ પણ આપીશ. વાસ્તવિક રીતે દેશ હિતમાં પક્ષા પક્ષીથી પર રહી અને જો ખેડૂતોને મદદ કરવામાં આવે તો કદાચ માફીમાં જેટલા રૂપિયા વેડફાઈ રહ્યા છે એના કરતા ઓછા રૂપિયામાં વધારે સારી વ્યવસ્થા થઈ શકશે. માફ કરજો, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, દેવા માફી અને દેવા માફીને ઇમ્પ્લિમેન્ટ કરવાની વચ્ચેની જે બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં કદાચ કોંગ્રેસને ખરાબ લાગશે. રાજીવ ગાંધીનું એક સ્ટેટમેન્ટ હતું, જાહેર ક્ષેત્રમાં ખર્ચવામાં આવેલા 100 પૈસામાંથી માત્ર 11 પૈસાનું જ વાસ્તવિક કામ થાય છે. સી, આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. કોઈ પોલિટિકલ પાર્ટી સાથે આક્ષેપ નથી. જ્યારે દેશના સન્માનનીય એ વખતના વડાપ્રધાનને આવું સ્ટેટમેન્ટ આપવું પડે. પણ સાહેબ, એ જે વાત કરી આપે, આ વાત બિલકુલ એમાં કશું જ ખોટું નથી. પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પણ બોલે છે કે જાહેરમાં મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. તો શું આ બાબત કેટલી નિહાળે છે એ પણ એક ચિંતાનો વિષય છે. નિહાળભાઈ, હું આપની પાસે ફરી એક વાત પર લઈ જવા માંગુ છું. સમયની મર્યાદા છે, ફરી એકવાર આપની પાસે આવું છું. જેશભી, એક મહત્વનો સવાલ આપને મારે પૂછવો છે કે આપ માનો છો કે દેવું માફ કરવું એ ખેડૂતો માટે, ખાસ કરીને સરકાર જે દેવું માફ કરે છે, એ આખરી ઉપાય છે? નહીં, મહેન્દ્રભાઈ હમણાં કીધું એમની અડધી વાત સમજ અસહમત છું. કેટલા માટે કે આજે 3 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિનો દેવો માફ કરી તો એક ઉદ્યોગપતિ આજે જે બી 10-5% જે પણ 100 ઉદ્યોગપતિઓ હશે તો તમારે 100 ઉદ્યોગપતિની સામે 50 કરોડ લોકો દિવસ રાત મહેનત કરે છે. ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. અને બીજું, એમને વાત સાચી કરી કે આજે સરકાર જેની બી બને તો ખેડૂતોની જે ઉપજ છે, ધારો કે 100 રૂપિયા છે, તો એને અમે સીધો જ બધા ભેગા થઈને એક પ્રયત્ન કરીએ કે એ 100 રૂપિયા ઉપજ કયો હોય એને 150 કે 200 રૂપિયા મળવા જોઈએ. વાત પતી ગઈ, બસ એને મળવા જ જોઈએ. પણ મારા સવાલનો મને જવાબ ના મળ્યો. જે વાયદા હતા એ મોદી સરકારે ખાલી વાયદા જ કર્યા, ખાલી વાયદાનો વેપાર કર્યો અને લોકોને ભોળવી અને મત લીધા. પણ આવતી વખતે 2019માં આ જ મોદી સરકારને આખરી ઉપાય છે. એના માટે બધા ઘણા, મને ખાલી હા કે ના માં જવાબ આપો. નહીં, હું એવું કરું કે 3 લાખ કરોડ ઉદ્યોગપતિઓ દેવા માફ કરતા ખેડૂતો દેવા માફ કરવા જોઈએ. કોંગ્રેસ પક્ષનું અને મારું ખુદનું માનવું છે. આ તમારું માનવું છે સ્પષ્ટ. ત્યારે સવાલ એ પણ છે કે જો બધા જ રાજ્યો આ રીતે જ્યારે હોડ જો લગાવે કે દેવા માફ કરવા, તો કદાચ જે પ્રમાણે વડાપ્રધાને જે 1 તારીખે તેમના ઇન્ટરવ્યૂમાં જે કહ્યું હતું વડાપ્રધાન મોદીએ કે સતત જો આ રીતે દેવા માફી કરવી અને એમાંય કોંગ્રેસે જે 3 રાજ્યોમાં દેવા માફ કર્યા છે એ કદાચ લોલીપોપ સમાન છે. લોલીપોપ શબ્દ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે પ્રચલિત થયો છે ગુજરાતની જો વાત કરીએ તો તેમાં હાર્દિક પટેલ પણ તેમાં બાકાત નથી. સરકારની કોઈ પણ જે કેટલીક પોલિસી હોય કે જે વિરુદ્ધમાં જતી હોય તો આ લોલીપોપ સમાન છે તેવું પણ કહેતા હતા. તો આ ચર્ચામાં ખાસ કરીને આપે ભાગ લીધો તે બદલ જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને તેવી જ રીતે મહેન્દ્રભાઈ, આપ પણ એક નીતિ વિશ્લેષક તરીકે આવ્યા અને આપનો જે મુદ્દો રજૂ કર્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.